બિહાર પોલીસ માટેની આંતરઝોન રમતોત્સવ 2022ના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તારીખ 29/3/2022 અને તારીખ 30/3/2022ના રોજ સુરત શહેર પોલીસ માટે આંતરઝોન રમત ઉત્સવ 2022 કાર્યક્રમના ભાગરૂપે સુરત શહેર પોલીસ અધિકારી કર્મચારીઓ માટે પોલીસ કમિશનરના આદેશથી વિવિધ રમતો જેવી કે કબડ્ડી, વોલીબોલ, શૂટિંગ, રસ્સા ખેંચ, બાસ્કેટબોલ જેવી ટીમ ઇવેન્ટ યોજવામાં આવી હતી. એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 4 ઝોન દીઠ 1 ટીમ, ટ્રાફિક રિજિયન, ક્રાઇમ, પોલીસ ભવન, હેડક્વાર્ટર મળી કુલ 8 ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ઓપનિંગ સેરેમનીમાં હાજર રહી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એથ્લેટિક સ્પર્ધામાં 45 વર્ષથી નીચે તથા 45 વર્ષ કે તેનાથી ઉપરની ઉંમરના પોલીસ અધિકારી કર્મચારીઓની 2 ભાગમાં સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું. તેમજ નાયબ પોલીસ કમિશનર વહીવટ અને મુખ્ય મથક સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ ઉમરા ગ્રાઉન્ડ તથા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આ રમત ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પોલીસ અધિકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રમત ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિજેતા ખેલાડીઓ અને ટીમોને પોલીસ કમિશનરના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું. વર્ષ 2022ના રમતોત્સવનું આજે સમાપન સમારંભમાં આપણે બધા હાજર છીએ. આ રમતોત્સવમાં તમામ પોલીસ સ્ટેશન, તમામ બ્રાન્ચો અને હેડક્વાર્ટર, તમામ રમતવીરોએ ભાગ લીધો. ફિટનેસ અને સ્પોર્ટ્સ આ પોલીસનું એક અભિન્ન અંગ છે, કેમ કે પોલીસ ફિટ અને સ્ફૂર્તિવાળી હોય તો સમાજમાં શાંતિ અને સલામતી સ્થપાઈ શકાય. આના માટે પોલીસમાં જ્યારથી તાલીમમાં કોઈ પણ પોલીસમેન અથવા મહિલા પોલીસ જોડાય છે ત્યારથી પીટી, પરેડ અને સ્પોર્ટ્સ એના અગત્યનો તાલીમનો એક ભાગ હોય છે. મને કહેતો આનંદ થાય છે કે આ રમતોત્સવમાં પુરુષ અને મહિલા તમામ એથ્લીટો, તમામ સ્પોર્ટ્સમેન દ્વારા બહુ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેવી રીતે અહીં સુંદર પ્રદર્શન કર્યા એવી જ રીતે આ લોકોએ ખેલ મહાકુંભમાં પણ સુરત લેવલની સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કર્યું અને આ લોકો હવે રાજ્ય સ્તરે પણ રમવા માટે જશે. સુરત સિટી પોલીસ જેટલી ફિટ બનશે એટલી સુરતની સલામતીમાં આ લોકો વધારે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકશે. હું તમામ સ્પોર્ટ્સમેનને, તમામ મીડિયાના મિત્રોને અને આજે અનેક શહેરના નામાંકિત આગેવાનો અમારી સાથે આમાં સમાપન સમારંભમાં હાજર રહ્યા આ તમામને પણ હું ધન્યવાદ વ્યક્ત કરું છું. સ્પોર્ટ્સ પ્રત્યે પોલીસની જે એક અટેચમેન્ટ છે આ સતત ચાલુ રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને શુભકામનાઓ આપું છું. 30 એપ્રિલે સુરત સિટી પોલીસ દ્વારા જે સુરતની બહુ વિશેષ એક કોમ્પિટિશન હોય છે નાઇટ મેરેથોન, એની પ્લાનિંગ અત્યારે ચાલી રહી છે અને 30 એપ્રિલે જે 1 તારીખે એટલે ગુજરાત ડેના દિવસે એના સમાપન થશે. આમાં પણ સુરત શહેરના તમામ રમતવીરો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે. થેન્ક યુ.